नमस्कार, હું ડોક્ટર રાધિકા જાવ્યા આજે ચર્ચા કરીશ સ્તન કેન્સર વિશે. સ્તન કેન્સર એ ભારતમાં સ્ત્રીઓમાં સૌથી સામાન્ય રીતે જોવા મળતું કેન્સર છે. એકંદરે દર 28માંથી એક મહિલાને તેના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર થવાની સંભાવના છે. ભારતમાં સ્તન કેન્સરનું નિદાન કરાયેલ પ્રત્યેક 2 મહિલાઓમાંથી એક મહિલાનું મૃત્યુ થાય છે. સ્તન કેન્સર એ જીવલેણ ગાંઠ છે જે સ્તનના કોષોમાં શરૂ થાય છે અને ધીમે ધીમે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. સ્તન કેન્સરનું જોખમ વધારતા પરિબળો. જાતિ. સ્તન કેન્સર એ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ પુરુષોમાં પણ તે નહિવત પ્રમાણમાં જોવા મળે છે. ઉંમર. 45 વર્ષ પછી સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે. પારિવારિક વારસો. કસરતનો અભાવ. વજન. અસંતુલિત આહાર. વ્યસન. 30 વર્ષની ઉંમર પછી પ્રથમ બાળક. બાળક ના હોવા. બાળકને સ્તનપાન ના કરાવ્યું હોય. સ્તન કેન્સરના લક્ષણોને કેવી રીતે ઓળખશો? જીવનકાળ દરમિયાન સ્ત્રીના સ્તનમાં ઘણા ફેરફારો થાય છે જે મોટે ભાગે ચિંતાજનક હોતા નથી. તેમ છતાં સલામતી માટે ડોક્ટર દ્વારા તેની તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. જેમ કે સ્તનના આકાર અને કદમાં ફેરફાર, સ્તનમાં ગાંઠ, બગલમાં ગાંઠ, જાડી ખરબચડી ચામડી, નિપ્પલ અંદરની તરફ ખેંચાઈ જવી, નિપ્પલમાંથી દૂધ સિવાયનું પ્રવાહી નીકળવું. સ્તન કેન્સરને સંપૂર્ણપણે અટકાવવાનો કોઈ વિકલ્પ નથી, પરંતુ નિયમિત વ્યાયામ, સપ્રમાણ વજન, તંદુરસ્ત આહાર, ધૂમ્રપાન ન કરવું, દર મહિને સ્તનની સ્વયં તપાસ અને 40 વર્ષ પછી નિયમિત મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. સ્ત્રીઓએ જાણવું જોઈએ કે તેમના સ્તનો સામાન્ય રીતે કેવા દેખાય છે તથા તેના ફેરફાર વિશે કુટુંબના સદસ્યો અને ડોક્ટર સાથે નિસંકોચ ચર્ચા કરવી જોઈએ. જો પ્રથમ તબક્કામાં કેન્સરનું નિદાન થઈ જાય તો લાંબુ આયુષ્ય શક્ય છે. મહિનામાં 1 વખત જાત તપાસ અને હોસ્પિટલમાં નિયમિત સ્ક્રીનિંગ વહેલા નિદાન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો 9510684197.